सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मंदहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने हेती जय स्वामी नारायण। सदगुरु निष्कुड़न स्वामी 64 पदी ग्रंथनी अंदर पद 52 में छेल्ले एम लखे छे के भगवान जे साचो मुमुक्षु छे ने आ लोकनी आशा ने तजी दीधेली छे परलोकना सुख ने माटे भगवाननी भक्ति करवानी अंदर ए अतिशय राजी छे एने संसार सुख खारू थई गयेलू छे। 14 लोक थी माड़ी ने चतुर्थ सुधी એટલે કે અહીંના 14 લોકના 14 લોક ઉપરની જે સૃષ્ટિ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ ત્યાંથી માંડીને ઠેક અક્ષર પુરુષ સુધીનું બધું જ છે એને એ સળગતું જોવે છે જેના કારણે એને ક્યાંય પ્રીતિ થતી નથી। એને ભગવાનનું ચરણારવિંદ ભગવાનની મૂર્તિ ભગવાનનું ધામ ભગવાનના મુક્તોની પંક્તિ એ જ સારું લાગે છે અને અંતરમાં સદાય એને વૈરાગ્ય વર્તે છે। આગળ સ્વામી હવે પદ 53માં લખે છે એવા જનની ઉપર હરી રાજી છે રાધિકા પતિ રે જેને ભક્તિ ભાવે શું કરી ફરે નહીં કેદી મતિ રે શરીરના સુખ સરવે ત્યાગી વાદી પ્રભુ સાથે પ્રીતિ રે જેની લગની લાલ સુલાગી તે તો રહ્યા જગ જીતી રે કપટ રહિત કૃષ્ણની સેવા જાન જો જે જને કરી રે પ્રભુના પદને પામિયા એવા આ ભવ જળ ગયા તરી રે તેમાં સંશય લેશ મલાવો પૂરણ પ્રતીતિ આનો રે નિષ્કુળાનંદ કહે નિરદાવો જેના જીવમાં જાનો રે નિષ્કુળાનંદ કહે નિરદાવો જેના જીવમાં જાનો રે। સદગુરુ નિષ્કુળાન સ્વામી પદ 53ની અંદર એમ લખે છે કે એવા જનની ઉપર હરી રાજી છે રાધિકા પતિ રે। ભગવાન કોની ઉપર રાજી થાય છે તો જેને આ જગતમાં ક્યાંય પ્રીતિ નથી જેને ભગવાન જેવું ક્યાંય હેત નથી ભગવાન સિવાય જેનું ચિત્ત ક્યાંય ચોંટતું નથી ભગવાનનું પણ એના સિવાય ક્યાંય મન માનતું નથી ભગવાનમાં જે લાગેલો રહે છે ભગવાન પણ એવા ભક્તમાં લાગેલા રહે છે।
જે ભગવાનને કોઈની ક્યાંય અપેક્ષા નથી, જે ભગવાનને કોઈની જરૂર નથી, જે અનઅપેક્ષિત પાત્ર છે, એવા ભગવાનને પણ જે ભગવાનને ઈચ્છે છે એવા ભક્ત બહુ વાલા છે. એવા ભગવાનના મુખ તો ભગવાનને બહુ વાલા છે. જેમ ભક્ત ભગવાનના વિયોગની અંદર રડે છે, એમ ભગવાન પણ પોતાના ભક્તના વિયોગમાં રડે છે. પણ એ ભક્ત કેવો હોય તો નિષ્કુળાનંદ સ્વામી કે આગલા પદમાં કીધો એવો હોય. 14 લોક ને ચતુર્ધા લગી બધું જ જેને સળગતું લાગે, જગતનું કોઈ સુખ જેને સુખી ન કરી શકે, ભગવાનના સંબંધ વિનાનો કોઈ પદાર્થ જેને સુખી ન કરી શકે, ભગવાનની મૂર્તિના સંબંધ સિવાય જેના શ્વાસ ક્યારેય લઈ ન શકે, એવો જે ભગવાનનો ભક્ત છે એ ભગવાનને બહુ વાલો છે. એને અહીંથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધીની કોઈ પણ સંપત્તિ, સત્તા, પદ, પ્રતિષ્ઠા બધું જ છોડવું એના માટે કાંઈ કઠણ નથી. ત્યાગ કરવો કશો કઠણ નથી, કારણ કે એના અંતરમાં વૈરાગ્ય વર્તે છે. જગતના જીવ પદ, પ્રતિષ્ઠા, માન, મોટપ, સંપત્તિ એની એને પકડવા માટે દોડે છે, જ્યારે ભગવાનનો જે મુક્ત છે, ભક્ત છે, એને છોડવા માટે દોડે છે. ફરક આટલો જ છે. મુક્તપણું અને બદ્ધપણું આટલામાં જ રહ્યું છે. એક પકડવા દોડે છે, એક છોડવા દોડે છે. એક પકડવાના વિચારોમાં રહે છે, એક છોડવાના વિચારોમાં રહે છે. એકને એમ થાય છે કે આ બધું મને ક્યારે મળે એવા સંકલ્પો વિકલ્પો વચ્ચે રહે છે. એક આ બધું ક્યારે મને છૂટે એના સંકલ્પો વિકલ્પો વચ્ચે રહે છે. એક એ બધા જ ભોગોને ભોગવવાના વિચારોમાં અને સ્વપ્નાઓમાં અને એ જ તરંગોમાં જીવે છે. જ્યારે એક ભગવાનની મૂર્તિના વિચારોમાં, સંકલ્પોના અને ભગવાનના સ્વરૂપના તરંગોમાં જીવે છે. ફેર આટલો છે. બંને વચ્ચે બહુ મોટી ભેદરેખા છે. તેલ અને પાણી જેમ જુદા છે, એમ જગતમાં આસક્ત હોય અને ભગવાનમાં આસક્ત હોય બંને એવા જુદા હોય. ભક્ત અને અભક્ત બે કદાચ દેહ કરીને સમાન દેખાતા હોય, પરંતુ એની વૃત્તિએ કરીને અતિશય જુદા છે. એવા જનની ઉપર હરી રાજી છે રાધિકા પતિ રે, જેને ભક્તિ ભાવે સુ કરી ફરે નહીં કેદી મતી રે. જેને ભક્તિ ભાવથી કરીશ, જેની મતી કોઈ દી ફરે નહીં, એની ઉપર ભગવાન રાજી થાય. જેની મતી વારે વારે ફરી જતી હોય એને જોઈને ભગવાન રાજી નથી થતા. ઘડીકમાં જોગી થઈ જાય અને ઘડીકમાં ભોગી થઈ જાય, ઘડીકમાં ત્યાગી થઈ જાય અને ઘડીકમાં રાગી થઈ જાય, ઘડીકમાં ભગવાનનો પ્યાસી થઈ જાય અને ઘડીકમાં માયાનો ભિખારી થઈ જાય, એવા જીવ ઉપર ભગવાન રાજી નથી થતા. એક સરખી મતી કલ્યાણના માર્ગમાં જરૂરી છે. એક સરખી મતી, જે મતી ક્યારે ફરે નહીં, વારે વારે જે મતીમાં ચેન્જીસ આવે નહીં, વારે વારે જે મતીને ફેરવવી ના પડે, એ મતી સાચી છે. જે મતી સ્થિરતાથી ભગવાનમાં વળગીને રે, આ સત્સંગમાં વળગીને રે, સંતો ભક્તોને વળગીને રે, એ મતી વાલા ભક્તો આપણી મતી સ્વામી કે છે એવી કરવી જોઈએ કે આપણી મતીમાં આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. આ મતી કોઈ દી ફરે નહીં. જાગ્રતમાં હોઈએ, સ્વપ્નમાં હોઈએ, સુષુપ્તિમાં હોઈએ, આઈસીયુમાં હોઈએ, તંદુરસ્ત હોઈએ કે બીમાર હોઈએ, શરીર ચાલતું હોય કે શરીર પથારી વશ થઈ ગયું હોય, એકલા શ્વાસ ઘૂંટાતા હોય તો પણ આપણા શ્વાસમાં ભગવાનની કૃપાને, ભગવાનની દયાથી, ભગવાનની શક્તિથી, ભગવાનની ઈચ્છાથી, ભગવાનના સામર્થ્યથી એક જ રટન રહે, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. આ એક મતી કોઈ દી એમાં ફેર ના પડે. આપણને મળેલા ગુરુજી જેવા મોટા સત્પુરુષ આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. મારા માટે આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. એક મતી આપણને મળેલા જે સંતો ભક્તો, જેની વચ્ચે આપણે રોજ કલ્યાણનો રસ્તો કાપીએ છીએ,
જેની વચ્ચે રોજ આપણે એકાંતિક ધર્મના બીબા તરફ આગળ વધી રહ્યા છે, જેની ભેગા રહેવાથી, જેની ક્રિયાઓ જોવાથી, જેની ભેગા આપણને એનો સહકાર મળવાથી આપણે અક્ષરધામના મુક્તપણાના ભાવને પામી રહ્યા છીએ, એવા જે ભગવાનના સંતો ભક્તો મારી માટે આખા બ્રહ્માંડની અંદર આવા કોઈ નથી. એવી જે એક મતી કલ્યાણના માર્ગમાં બહુ જરૂરી છે. સ્થાપન ઉત્થાપનવાળી મતી કલ્યાણમાં વિઘ્ન ઊભા કરે છે, એક મતી છે એ કલ્યાણનો રસ્તો પાર પાડે છે. આ લોકની એક સિદ્ધિ કરવી હોય ને તો એક મતી જોઈએ, પરલોકની સિદ્ધિ કરવા તો જોઈએ જ. આ લોકમાં કંઈ સિદ્ધ કરવું હોય તો જે લોકોને સિદ્ધ થયું છે એ લોકો એક મતીથી એકની જ પાછળ પડ્યા છે. ગમે એટલા ફેલ ગયા, 10, 12, 15, 20 વર્ષ પાછળને પાછળ પડ્યા રહ્યા હોય, એ લોકો કંઈક શોધી શક્યા છે, કંઈક બનાવી શક્યા છે દુનિયામાં. દુનિયા એની પર હસી, દુનિયા એની મસ્કરી કરી, તો પણ એ લોકો પોતાનું જે એક લક્ષ બાંધ્યું છે એમાંથી કોઈ દી ડગ્યા નહીં. ડગ્યા નહીં એના કારણે સિદ્ધિને પામ્યા. આ લોકના કાર્યો પણ એક મતીથી સિદ્ધિ અપાવે છે, પરલોકનું કાર્ય પણ એક મતીને ઈચ્છે છે. કાર્યની સિદ્ધિ તો એક મતીથી જ થાય. માટે કે છે, જેને ભક્તિ ભાવે સુ કરી ફરે નહીં કે દી મતી રે. ભગવાનની ભક્તિ કરતા હોઈએ મતી ક્યારે ફરી જાય? જ્યારે બધી રીતે બધું સાનુકૂળ ભગવાન ચલાવતા હોય ત્યારે તો મતી નથી ફરતી, પરંતુ આપણું ધાર્યું કંઈક ભગવાન ના કરે એટલે મતી ફરે. ભગવાન આપણું ધાર્યું ન કરે, ભગવાન આપણી ઈચ્છાથી વિરુદ્ધ વર્તાવે, ભગવાન આપણે કંઈક ધાર્યું હોય કંઈક ને કરે કંઈક, આપણે ધાર્યું હોય કે અહીં સુખ થશે ત્યાં દુઃખ આવે, તરત ભક્તિની અંદર ડીમ પડી જાય. તમે બરાબર જોજો, અતિશય સુખ આવશે, અતિશય દુઃખ આવશે, અતિશય સંપત્તિ આવશે, અતિશય વિપત્તિ આવશે, ત્યારે આપણી ભક્તિમાં ફેરફાર થાય છે. આપણે ક્યારેક મિત્ર મંડળ સાથે ભેગા થઈ ગયા, ક્યાંક ફરવા હરવા બધે ગયા, ત્યારે આપણી પૂજા, આપણી માનસી, આપણું વચનામૃત બધું બાજુ પર જતું રહે. અતિશય કંઈ દુઃખ આવી ગયું, બીમાર પડી ગયા કોઈ, હોસ્પિટલની અંદર જવાનું થયું, રાતને દિવસ ઘરની અંદર કંઈક ને કંઈક બીમારીઓ હાલ્યા કરતી હોય, તો પણ આપણી ભક્તિ ડીમ પડી જાય. કંઈક અચાનક એટલા બધા કામ આવી ગયા હોય તો પણ ભક્તિ ડીમ પડી જાય. આપણી જે નિત્યની ભક્તિ હોય, આપણી આરતી છે, આપણી સ્તુતિ છે, આપણી ચેષ્ટા છે, આપણી માનસી પૂજા છે, આપણી સવારની નિત્ય પૂજા છે, આપણું વચનામૃત છે, આપણી સ્વામીની વાતો છે, આ બધું જે રેગ્યુલર જે આપણા એક ખોરાકની જગ્યાએ છે, વિશેષ ન થાય તો કાંઈ નહીં, પણ રેગ્યુલર જે રોટલી શાક ભાત દાળ જમે એટલું તો વ્યક્તિ જમે ને, એમ આપણું રોજિંદુ જે આધ્યાત્મિક પૂજા પાઠ ભજન ભક્તિ આદિક છે એટલું તો થવું જ જોઈએ, પણ એમાં પણ મતી ફરી જાય. અતિશય સુખ આવે તો, થોડું ઘણું દુઃખ આવે, થોડી ઘણી વિપત્તિ આવે, થોડી ઘણી વિટંબનાઓ આવે, તો એમાં પણ ભક્તિ લૂસ પડી જાય છે. કારણ શું છે? આપણે જે કરીએ છીએ એની અંદર હજુ આપણો પાકો નિર્ધાર નથી થયો, જેના કારણે એવું થાય છે. અને જો અતિશય સુખ ને અતિશય દુઃખ આવે ને તો તો ઓહો, હું થાય એનું કંઈ નક્કી નહીં. તો પણ ભગવાનના એવા કેટલાય ભક્તો છે કે જે ગમે એટલી વિટંબનાઓ આવે છે એને વિપત્તિઓ બહુ આવે છે, એને આ લોકની ઉપાધિઓ બહુ આવે છે, તો પણ ક્યારેય એમાંથી ડગ્યા નથી. એવું નહીં, સુખના સમુદ્રમાં ગયા તો પણ ડગ્યા નથી, સુખના સમુદ્રમાં હોય તો પણ ડગ્યા નથી. મને હજુ યાદ છે આપણા જ્યોર્જિયાના અનિકેત ભગતને, એમનો આખો પરિવાર 4-5 વર્ષ થઈ ગયા હશે પહેલાં, એમને ત્યાં લગ્ન પ્રસંગ હતો, અને લગ્ન પ્રસંગની અંદર, લગ્ન પ્રસંગ પહેલાં 2 દિવસ પહેલાં ભક્તિયજ્ઞ કરવો હતો એમને, એટલે ભક્તિયજ્ઞ કરાવેલો ઠાકોરજીને સંતોને બોલાવીને હોલમાં. અને ત્યારે એ ભક્તિયજ્ઞ કર્યા પછી એમને ઈચ્છાથી બધું લગ્ન પ્રસંગાદિક થાય. ભક્તિયજ્ઞમાં એટલા માટે ભક્તિયજ્ઞ કરાવ્યો કે બધા સંબંધીઓ આવે અને એ બાને સંબંધીઓ બધાય કથા વાર્તા સત્સંગ સાંભળે. અને એક ગરબાનો હોલ રાખેલો કે ભક્તિયજ્ઞ પતી જાય પછી બધા ગરબા રમવા જાય, એટલે એ બાને બધાય કથામાં બેસે, એટલે પોતાના સંબંધીઓ
મિત્ર મંડળ બધાને આમંત્રણ આપ્યું હોય ને, સત્સંગીઓ તો હતા જ, એટલે એક હોલની અંદર કથા વાર્તા ગોઠવી અને બીજો હોલ આખો જુદો હતો, ત્યાં આગળ કથા વાર્તાને બધું પતી જાય ત્યાર પછી એમને પ્રોગ્રામ ત્યાં કરેલો, એટલે જેના કારણે પહેલાં બધા સત્સંગ કરે, પછીનું જે એનો પ્રોગ્રામ જે હોય એ પ્રોગ્રામ કરે અને પછી બધા જમે અને લગ્ન બે દિવસ પછી. થયું એવું કે સંતોએ કીર્તન ભક્તિ કરી, કથા કરી, એટલે ત્યાં આગળ જે હરિભક્તો હતા 100 જેટલા એ તો હતા જ, થોડા સંબંધીઓ કોઈક મુમુક્ષુ હશે એ હશે, બાકીના બધા સંબંધીઓ બહાર અમુક ફરતા હતા, એમના મિત્ર મંડળ ન હોય તો એમને કથામાં રસ ના હોય, જ્યાં સુધી ઓલું ધમાકેદાર ચાલુ ના થાય ત્યાં સુધી શું કરવાનું. જેવી કથા પતીને બધું પત્યું એટલે અમે હરિભક્તોને મળતા હતા. હવે બાજુની અંદર બીજો પ્રોગ્રામ ચાલુ થવાનો હતો, તો ત્યાં આગળ આખો જે પરિવારનો મુખ્ય પ્રસંગ છે એ પરિવારના બધા સભ્યો ત્યાં ઠાકોરજીના સંતોની બાજુમાં, બહેનો બહેનો વિભાગની અંદર એ પરિવારના. એટલે મેં કીધું કે તમે બધાએ હવે ભગતને કીધું, અનિકેત ભગતને, તમે બધા જાઓ અને ત્યાં તમારા હવે બીજા સંબંધીઓ આવ્યા હોય એને સાચો, અહીં આગળ તો આ બધા હરિભક્તો છે. ત્યારે એમને કીધું કે ત્યાં કંઈ જરૂર નથી, મેં કીધું તમે ના જાઓ તો કાંઈ નહીં, તમે બીજા બધા પરિવારના બહેનોને બધાને મોકલી દો ત્યાં. તો કે એ લોકોએ બધા કોઈ જવા માગતા, અમારા બધા સગા કોને, એ આજે આ 50-100 જે હરિભક્તો છે ને આ જ સગા છે. ઓલી બાજુ તો કે મામાને બધાને હોપી દીધું છે, બધાને કરી દેશે, જમાડ દેશે ને કરી દેશે. ત્યારે આશ્ચર્ય લાગે, સુખના સમુદ્રમાં છે, આટલો મોટો પ્રસંગ છે પોતાના ઘરમાં, પણ એને એવું નથી કે આ પ્રસંગ, આ પ્રસંગની અંદર એને ભગવાનને સાધુ ભૂલાઈ ગયા એવું ના થયું. ભક્તિયજ્ઞ કર્યો, ભક્તિયજ્ઞ કર્યા પછી પણ એ ભક્તિયજ્ઞ દરમિયાન આવેલા આટલા બધા કુટુંબ પરિવારને મિત્ર મંડળના માણસો એને મળવા માટે પોતાના મામાને મોકલી દીધા, પણ પરિવારના એક પણ પુરુષ કે ભાઈ બહેન કોઈ ગયા નહીં, જ્યાં સુધી ઠાકોરજીને સંતોએ હોલમાં રહ્યા ત્યાં સુધી કોઈ હટ્યા નહીં. એને સમજણ કહેવાય, એને સત્સંગને જાણ્યો કહેવાય અને એને સત્સંગને રાખ્યો કહેવાય. કેટલીક વાર ખબર ના પડે, કથા વાર્તાવાળાને તો આવું રહે, પણ ઘણી વખત કથા વાર્તા જેને ક્યારેય સાંભળી ના હોય, બહુ એટલી બધી સાંભળવાનો અવકાશ ના હોય, પણ સમજણમાં રહ્યું હોય, આપણા ડૉક્ટર ભીખુભાઈ છે, ગ્લોબલ હોસ્પિટલ ચલાવે છે, પૂજ્યપાદ ગુરુજી પ્રત્યે અપાર હેત છે, એમના સુપુત્ર શ્યામને પણ અપાર હેત છે ગુરુજીમાં. આજે પણ શ્યામને કંઈ કેવડાવવું હોય તો ભીખુભાઈ ગુરુજીને કે ગુરુજી શ્યામને કે, એટલું ગુરુજીમાં ચોટેલો પરિવાર છે. હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માટે પણ સૌથી પહેલાં ઠાકોરજીની એક એક રૂમે પધરામણી કરાવી એમને, પછી બીજે દિવસે ખાલી એક મોટો પ્રોગ્રામ કર્યો, પણ ગુરુજીને અને ઠાકોરજીને આગલે દિવસ બોલાવી લીધા. એમને ત્યાં એકવાર થાળ કરવા જવાનું થયું, ઘરે થાળ કર્યો, એમને આખા વડોદરાના બધા ડૉક્ટરોને બોલાવેલા, એટલે સંતોનો થાળ જુદો હતો અને બહાર એમના બગીચાની અંદર પાછળ બધાએ આખા વડોદરાના ડૉક્ટરો જે કંઈ હશે એમના મિત્ર મંડળ બધાને બોલાવેલા અને બધાને ત્યાં જમાડવાના, એમનું જમવાનું આખું જુદું કરાવેલું. પછી સંતોનો થાળ થયો એટલે અમે તો સવારના 8-8:30ના થાળ કરતા હતા, 12:30 થયા, ભીખુભાઈ એક જ નજરે ત્યાં સામે ત્યાં સંતોની ભેગા જ બેઠા રહ્યા. બહાર બધા ડૉક્ટરો આવે, જમવાનું બહાર ચાલુ થઈ ગયેલું, એમાંથી કેટલાક ડૉક્ટરોને અંદર મળવા માટે આવે, ગુરુજીને દર્શન કરે, પાછા જતા રહે, પણ ભીખુભાઈ ક્યાંય બહાર ના જાય. એટલે પછી મેં કીધું કે ભીખુભાઈ તમારે આ બધા ડૉક્ટરોને મળવાનું નથી, આ લોકો બધા આવીને જતા રહેશે. ત્યારે એમને મને એક વાત કરી, મને કે સ્વામી એ લોકોને તો મારે છે ને 365 દિવસ ફોન ઉપર અથવા તો રૂબરૂ દિવાળી પ્રસંગે ક્યાંક ને ક્યાંક મળવાનું થતું જ હોય. દિવસમાં આમે અમારે 10 વખત વાતો થતી હોય, એકાબીજાના પેશન્ટ એકાબીજાને ત્યાં મોકલવાના હોય એટલે, પણ ગુરુજીને સંતો તો ઘરમાં એક જ વાર આવે છે. એટલે અત્યારે ગુરુજીને સંતો ભેગા હું બેઠો છું, ઘરવાળાને બહાર મોકલી દીધા છે, એ બધાને હાઈ હેલો કરી ત્યાંથી જમાડીને વિદાય કરશે. એક ડૉક્ટર છે, કથા વાર્તાનો એટલો પ્રસંગ નથી, છતાં પણ સમજણમાં કેવું રહ્યું છે, સંસાર ગૌણ સત્સંગ પ્રધાન. મતિ એવી રહેવી જોઈએ જેમાં સંસાર ગૌણ રહે
અને સત્સંગ પ્રધાન રહે, ભગવાન પ્રધાન રહે, તો કોઈ દિવસ કલ્યાણના માર્ગમાં વિઘ્ન નહીં આવે, કોઈ દિવસ નહીં આવે. સત્સંગ જેને પ્રધાન રહે. આપણે અહીં પંચાબ્દી મહોત્સવ દરમિયાન જોયું જ ને, આપણા ભક્તોએ પ્રસંગ કર્યા, આપણા હરિકૃષ્ણ ભગતે પ્રસંગ કર્યો, પ્રસંગ કર્યો, પણ પ્રસંગ એવી રીતે કર્યો કે જે લોકોને ક્યારેય ભગવાન કે ગુરુજી સંતોના ભક્તોના દર્શન ના થાય એને બધાને દર્શન થઈ જાય એવી રીતે પ્રસંગ ગોઠવ્યો. બાકી એ તો ગમે ત્યાં કરી શકત. એને કાંઈ એવું નહોતું કે પૈસાની ખોટ હતી ને બધું ભેગું કરવું પડે. એને જે કર્યું એના કરતાં ડબલ પૈસાનો ખર્ચ મંદિરમાં જમા કરી દીધો, કર્યું એના કરતાંય. પરંતુ મહત્વનું એ છે કે આશયમાં શું રહેલું છે, સંસાર ગૌણ. સંસારના કાર્ય તો કરવા જ પડે, સંસારમાં છે એને કેવી રીતે આલશે નહીં કરે તો. પરંતુ સંસારમાં રહેવા છતાં સંસારને ગૌણ કરવો અને ભગવાનને પ્રધાન કરવા, એનું નામ જ સત્સંગ છે અને એનું નામ જ એકમતી છે. એકમતી રહે એના માટે વાલા ભક્તો, અમારા ત્યાગાશ્રમી કરતા પણ અમારે પણ એકમતી માટે બહુ વિચાર કરવો પડે. નહીં તો જ્યારે આવ્યા હોય ત્યારની મતી જુદી હોય, વચ્ચે મતી જુદી થઈ જાય, વર્ષો પછી મતી જુદી થઈ જાય અને અમુક વર્ષો પછી મતી રહે જ નહીં એવું જ થાય. તમારે તો અમારા કરતાં હજાર ગણું જોખમ છે, હજાર ગણું. અમારે તો ગમે તે રીતે ક્યાંક કથાનો શબ્દ પડે, શાસ્ત્રનો શબ્દ પડે, ક્યાંક ને ક્યાંક અમારું તો આખરે ગમે તે રીતે પાછું બંધારણમાં માળખામાં બેસી જાય. પણ તમારી માટે તો એટલું ખતરનાક છે, કારણ કે કિલ્લા વિનાની, કિલ્લા વિનાના મેદાનોમાં તમારે રહેવાનું છે. એટલે ત્યાં આગળ સંસારની અનેક વિટંબણાઓ છે, મિત્ર મંડળ કુટુંબ પરિવાર એમાં કાંઈ બધાય સત્સંગી ના હોય. તમારે અમારે ત્યાગીને તો એટલું સારું છે કે આજુબાજુમાં સત્સંગ સંબંધી જ વાતાવરણ હોય. એટલે અમારી મતી કદાચ આગી પાછી થઈ હોય ને તો પાછી આવી જાય લાઈન ઉપર, પણ તમારી માટે અતિ જોખમ છે, અતિ જોખમ. એની અંદર એક મતી રહે એનો એક જ ઉપાય છે, નિત્ય કથા વાર્તા. આ કથા વાર્તા છે ને, સ્વામી કે મુમુક્ષુને હાકલા પડકારા કરનારો જોઈએ એમાં કથા વાર્તા છે ને આપણા આત્માને જગાડે છે. જે ભગવાનના એવા ભક્તો હોય કે જેને સંસાર ગૌણ છે ને સત્સંગ પ્રધાન છે, એવા ભગવાનના ભક્તો છે, વંદનીય દર્શનીય પૂજનીય, જેના દર્શનથી અનેકના પાપ બળી જાય એવા જે ભગવાનના ભક્તો છે, ગ્રહસ્થાશ્રમમાં છે એવા ભગવાનના ભક્તો છે ને, એના પ્રત્યે અહોભાવ. આ ભગવાનના ભક્તો બહુ મોટા છે. આજે સંસારમાં કોણ આવું કરી શકે, સંસારી તરીકે જીવીને કોણ આવી રીતે રહી શકે, આવો વિચાર કરીને એવા ભક્તો પ્રત્યેનો અહોભાવ કરીને, એવા ભક્તોની સમજણને ગ્રહણ કરીને, આપણી અંદર રહેલી કસરોને ટાળીને એકમતી કરવી. નિષ્કુળાન સ્વામી કહે છે, જેને અહીંથી ચતુર્તા સુધી બધું સળગતું દેખાય છે ને એની ઉપર ભગવાન બહુ રાજી છે, બહુ રાજી છે. ભગવાનનો રાજીપો એની ઉપર થાય છે. ભગવાનનો રાજીપો એવા ભક્ત ઉપર થાય છે જે ભગવાનને જ ઈચ્છે છે. શરીરના સુખ સરવે ત્યાગી, વાધી પ્રભુ સાથે પ્રીતિ રે, જેની લગની લાલ સુલાગી તે તો રહ્યા જગ જીતી રે. શરીરના બધાય સુખ જેને હરામ થઈ ગયા, ત્રાપસ ગામના જાનબાઈ, ત્રાપસના જાનબાઈને મહારાજની મૂર્તિમાં અતિશય હેત થયું અને સાંખ્યયોગ વર્તમાન લઈને ભજન કરવાનું નક્કી કર્યું. હરજી ઠક્કરના સંબંધમાં થાય એટલે જાનબાઈના સંબંધીઓ જાનબાઈને લેવા માટે આવ્યા, પાછા લઈ જવા માટે આવ્યા. અને ત્યારે જાનબાઈ જવા માટે તૈયાર નથી થતા કે મારે નથી આવવું, મારે તો ભગવાન ભજવા છે, મારી લગ્ની તો એક પુરુષોત્તમ નારાયણ સાથે લાગી છે. અને ત્યારે શ્રીજી મહારાજને પેલા સંબંધીઓએ ફરિયાદ કરી કે તમે બધાને ભોળવીને ફસાવી દો છો, અમારી દીકરી અમને પાછી આપો. શ્રીજી મહારાજ કે અમે તમારી દીકરીને ક્યાં બાંધી છે, લઈ જાઓ ને.
તો કે એ આવતી નથી, તમે કહો. અને ત્યારે જાનબાઈએ, શ્રીજી મહારાજે જાનબાઈને એટલું જ કીધું, જાનબાઈ જાઓ ત્યારે આવે તમે, જાનબાઈ જાઓ તમે. આમ જ્યાં જાનબાઈને કીધું ત્યાં જાનબાઈ બેભાન થઈ ગયા અને શરીર કાળા ઠીકરા જેવું થઈ ગયું. એક સેકન્ડની અંદર આખું શરીર કાળું પડી ગયું. કેમ? તો કે જાનબાઈને એક આઘાત લાગ્યો, મને મહારાજે જાકારો દીધો, હું કેવી રીતે જીવીશ. જાનબાઈના શ્વાસ ચડી ગયા, આખું શરીર ફીકું પડી ગયું, કાળું પડી ગયું, બેભાન થઈ ગયા. મહારાજ કે એને ઉપાડી જાઓ. ઉપાડીને હરજી ઠક્કરને ઘેર લઈ ગયા. ત્યાં લઈ જઈને ઘણા ઉપચાર કર્યા પણ જાનબાઈ કોઈ રીતે બેઠા થાય નહીં. પછી પાછા સંબંધીઓ મહારાજ પાસે આવ્યા અને મહારાજ પાસે આવીને મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ તમે કંઈક કરો. મહારાજ કે અમે તો તમને કીધું તમે લઈ જાઓ, અમે તમને ના પાડી, તમારે લઈ જવા હતા તો તમને મળી ગયા, તમારે જાનબાઈ જોતા હતા એ તમને મળી ગયા. મહારાજ પછી ગયા પોતે જાનબાઈને કહે છે, બેટા જાનબાઈ, એ જાનબાઈ. તો જાનબાઈ આંખો ખોલી, ત્યારે આંખો ખોલી નાખમાંથી આંસુડા જાય, મહારાજ તમે મને જાકારો દીધો. અને ત્યારે મહારાજ કે, જાનબાઈ અમારે તો તને જાકારો દેવો નથી, આ તારા સંબંધીએ બહુ આગ્રહ કર્યો એટલા માટે અમે તને કીધું કે તું જા, જેનાથી ઉપદ્રવ ના કરે. તારે જો અમારામાં જ હેત છે તો અખંડ અમારી ભેગા રહે, એમ મહારાજે કહી. અને મહારાજે પેલા લોકોને કીધું કે જાનબાઈ અમારા હતા એ અમારી પાસે રહી ગયા છે, અને દેહ તમારો હતો એ તમારી પાસે રહી ગયો છે, લઈ જાઓ. જાનબાઈએ દેહ છોડી દીધો. શ્રીજી મહારાજની ભેગા જ રહ્યા, એક મતી, કોને કહેવાય ભગવાન સિવાય બીજે પ્રીતિ નહીં, એનું જીવતું જાગતું ઉદાહરણ ત્રાપસના જાનબાઈ છે. એને શરીરના સુખ સારા ન લાગ્યા, એને સંસારનું બંધન સારું ન લાગ્યું, સંસારીઓ લઈ જવા માટે તૈયાર થયા, કાળા ઠીકરા જેવા થઈ ગયા. કલ્પના કરો એને ભગવાનમાં કેવું હેત હશે, વિચાર કરો કે એને ભગવાનમાં કેવો જીવને જોડ્યો હશે. આ દુનિયાનું કયું બંધન એને બંધન કરી શકે? જે કાંઈ બંધન કરે છે એ બાંધેલા દોરડા આપણા છે, આપણા છે. આપણે સામે ચાલીને એને બાંધવાની મહેનત કરી છે. બાકી ભગવાનમાં એકવાર જે લાગી જાય એને તો બધું જ સુખ ઝેર જેવું લાગે છે. અને એવા ઉપર ભગવાન બહુ રાજી થાય છે. એવા સાથે ભગવાનનો હૃદયનો નાતો થાય છે. એની સાથે ભગવાનને બને છે, એની સાથે ભગવાનને રહેવું ગમે છે. કારણ કે એ ભગવાન સિવાય બીજું કાંઈ ઈચ્છતો નથી. મોરે ભક્ત હે મોરે હિ પ્રાણ, મારા ભક્ત મારા પ્રાણ છે. કારણ શું છે? કે એ ભક્તને મારા સિવાય બીજું કાંઈ વાલું નથી, એટલે મારા પ્રાણ છે. શરીરના સુખ સરવે ત્યાગી, વાધી પ્રભુ સાથે પ્રીતિ રે, જેની લગની લાલસુ લાગી તે તો રહ્યા જગ જીતી રે. જેની લગની ભગવાન સાથે લાગી ગઈ છે એ જગતને જીતી ગયા છે, એ જગતને જીતી ગયા, ફાવી ગયા છે. જેને ભગવાન સાથે હેત થઈ ગયું ફાવી ગયા છે. આપણે બધાય ફાવી ગયા છીએ. આપણને ભગવાનમાં હેત થાય છે, આપણને ભગવાનમાં હજુ વધારે હેત કરવું છે એવી ઈચ્છા થાય છે, અને હેત કરાવે એવા સદગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે. આપણે ફાવી ગયા છે, એ પ્રાપ્તિ કોઈ રીતે ના છૂટે. બસ ભગવાનમાં અખંડ જોડાઈ રહેવાય, ભગવાનની અંદર અખંડ તેલ ધારા વ્રત આપણી વૃત્તિ લાગી રહે, એવું આપણે મરતા પહેલાં આપણી વૃત્તિઓને ચોખ્ખી કરવી છે. આપણી વૃત્તિનો વિવાહ પુરુષોત્તમ નારાયણ સાથે કરાવવો છે. નિષ્કુળાન કાવ્યમાં આગળ વૃત્તિ વિવાહ નામનો ગ્રંથ આવશે. એટલો ગજબનો ગ્રંથ સ્વામીએ લખ્યો છે, વૃત્તિ વિવાહ. વૃત્તિરૂપી દીકરી છે, એ દીકરીને પુરુષોત્તમ રૂપી વર સાથે પરણાવવાની છે, એને વૃત્તિ વિવાહ કહેવાય. વૃત્તિરૂપી દીકરીને પુરુષોત્તમ સાથે પરણાવવાનો વિવાહ, એનું નામ વૃત્તિ વિવાહ. સ્વામીએ વૃત્તિ વિવાહ જે ગ્રંથ લખ્યો છે એટલો ગજબનો લખ્યો છે. નિષ્કુળાન સ્વામીની કલમ એટલે આપણા આત્માની અંદર રહેલી કસરોના ભૂકે ભૂકા બોલાઈ દે. કોઈ પ્રકારનું ક્યાંય પણ આટલું પણ ટુકડો મોટો ના રહેવા દે. જેટલો કચરો છે ને એને એકદમ ભૂકે ભૂકો કરી નાખે,
એ નિષ્કુળંશયની કલમ. સ્વામી એટલું બધું આ મહારાજની અંદર વૃત્તિ રાખીને મહારાજે સંકલ્પ કરાવ્યો એવું લખ્યું છે કે આપણને એક એક કડીની અંદર અનેક ઘણું રહસ્ય સ્વામીએ મૂકેલું દેખાય. જગ જીતી ગયા. કપટ રહિત કૃષ્ણની સેવા જાનજો જે જને કરી રે, પ્રભુના પદને પામિયા એવા આ ભવ જળ ગયા તરી રે. ભગવાનની સેવા જેને કપટ રહિત થઈને કરવી, કપટ ના રાખ્યું, ઉપર આટા ટોપ ન રાખ્યો, જેવો અંદર એવો બહાર, જીવનની પારદર્શકતા બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. ભગવાનનો ભક્ત ક્યારેય દંભમાં ન જાય. ભગવાનના માર્ગે ચાલેલો ત્યાગી કે ગ્રહી ક્યારેય દંભ તરફ ક્યારેય પગલું ન માંડે. અંદર બહાર બંને જીવન એક સમાન રાખે, પારદર્શક રાખે, જીવનની ડાયરી ખુલ્લી રાખે, એવું આપણને નિષ્કુળન સ્વામી કહે છે. કપટ રહિત કૃષ્ણની સેવા, ભગવાનની સેવા કપટ રહિત કરવી. કપટ રહિત કહેતા ભગવાનના ભક્તના ચિહ્ન ધરવા, ભક્તપણાના ચિહ્ન ધરવા, સંતપણાના ચિહ્ન ધરવા, અને પછી પાછું આપણે એ ભક્તપણાથી અને સંતપણાથી લાખો ગાઉ દૂર હોઈએ એવું કપટ ના કરવું. ભગવાનની સેવા, ભગવાનનું ભજન નિષ્કપટ ભાવે કરવું, નિષ્કપટ ભાવે, કોઈ પણ પ્રકારના સ્વાર્થ રહિત થઈને કરવું, કેવળ ભગવાનને પામવા માટે ને ભગવાનને રાજી કરવા માટે કરવું. કેટલી માળા ફરે સાધુ રામ, તો કે જેવો ભગતનો ભીડો. ભગત જો જાજા હોય તો માળા જાજી થાય, અને ભગત જો ઓછા હોય તો માળા ઓછી થાય, અને કપટ કહેવાય. ભગવાનને કેવા વાગા ધરાવો, તો કે જેવા ભગતનો ભીડો. ભગત જો જાજા હોય તો સરસ શણગાર ધરાવવાના, ઓછા હોય તો કાંઈ નહીં. ભગત જો જાજા હોય તો બધું વ્યવસ્થિત કરવાનું, ભગત જો કોઈ ના હોય તો કાંઈ નહીં. એ કપટ કહેવાય, ભગવાનને ગમતું નથી. ભગવાન તો કહે છે, ભાઈ લાખોના ભીડાએ કરીને તારી ભક્તિ વધી જાય, અને કોઈ ના હોય તારી ભક્તિ ઘટી જાય. તું તો મારો ભગત નથી, તું તો વસ્તીનો ભગત છો. વસ્તી વધે ને તારી ભક્તિ વધે, એટલે ઈષ્ટદેવ વસ્તી થઈ તારી. હું તો તારો ઈષ્ટદેવ છું જ નહીં, પણ જો લાખો માણસથી વીંટાયેલો હોય તો પણ એક સરખો હોય, અને જંગલમાં એકલો હોય તો પણ એક સરખો સોનાના દોરા જેવો હોય, એ ભગવાનનો ભક્ત કહેવાય. જે લાખો માણસથી પ્રભાવિત ન થઈ જાય, અને જે કદાચ એકલો પડી જાય તો એની અંદર ક્યારે ઉદાસ ન થઈ જાય, એ ભગવાનનો ભક્ત સાચો છે. જેને હજારો પ્રકારનું સન્માન મળે તો ફૂલાઈ ના જાય, અને જેને હજારો પ્રકારના જોડા માથા પર પડે તો મુરઝાઈ ના જાય, એ ભગવાનનો ભક્ત છે. પ્રગતિમાં હરખાઈ ના જાય, અને નિષ્ફળતાની અંદર કદાચ પ્રગતિ અટકી ગઈ અને પાછો પડ્યો કોઈ જગ્યાએ, તેમાં મુંઝાઈ ના જાય, એ ભગવાનનો ભક્ત છે. સફળતાની અંદર ઊંચો ના હાલવા માંડે, અને નિષ્ફળતાની અંદર માયકાંગલો ના થઈ જાય, એ ભગવાનનો ભક્ત છે. ભગવાનના ભક્તને તો બળ ભગવાનનું હોય. ભગવાનના બળે બળિયા થાવું, ભગવાનના સુખે સુખિયા થાવું, ભગવાનથી પૂર્ણ થાવું, ભગવાન મળ્યા છે એ ભગવાન મળ્યા છે એના કેફમાં જીવવું. જે ભગવાનના કેફથી જીવતો હોય, જે ભગવાનના બળે જીવતો હોય, જે ભગવાનથી પૂર્ણ થઈ ગયેલો હોય, એને આ જગતની કોઈ અપૂર્ણતા ક્યારેય અસર કરી શકતી નથી. કારણ કે એને એમાં પૂર્ણપણું કે અપૂર્ણપણું માન્યું જ નથી, એમાં માલ જ નથી માન્યો. માટે ભગવાનનો ભક્ત કેવો હોય, કેવો બને તો ભગવાન એના પર રાજી થાય, એ અહીંયા આગળ કહે છે. જેને કપટ રહિત ભગવાનની સેવા કરી છે, ભવજળ તરી ગયા, કશું જ કરવાનું નથી. જેવી રીતે પ્લેનમાં બેઠા પછી પટ્ટો બાંધીને શાંતિથી બેઠા રહેવાનું છે, એમ આ સત્સંગમાં આવ્યા પછી કોઈ પણ પ્રકારનું આગું પાછું જીવન કર્યા વિના સહેજે સહેજે જે શ્રીજી મહારાજની આજ્ઞા છે એમાં આલ્યા જઈએ ને તો પાર પડી જઈએ. ક્યાં મહારાજ કે જાજા ઉપવાસ કરવા એવું અમે કીધું નથી. મહારાજ કે બધી મહારાજે એટલી સરસ વ્યવસ્થા કરી છે, ફક્ત આગું પાછું નહીં કરવાનું, આડું અવળું નહીં કરવાનું, કપટ નહીં રાખવાનું, નિષ્કપટ જીવન રાખો, તો ભગવાન ભેગા જ છે.
એટલે જ મહારાજે પ્રથમના 74માં કીધું, ક્રોધી, ઈર્ષાવાળો, માની ને કપટી, આ ચાર જો ભગવાનના ભક્ત હોય તો પણ તે સાથે અમારે બનતું નથી. ચાર સાથે ભગવાનને નથી બનતું, એમાંનો એક કપટી, એની સાથે પણ ભગવાનને નથી બનતું. મહારાજ કહે ને કે અમે જ્યારે પુરુષોત્તમપુરીને વિશે રહ્યા ત્યારે ત્યાં આગળ ભગવાનનો પૂજારી જે ભગવાનના આગળ ભક્તિભાવ કરતો અને છળકપટ કરતો, બંનેને અમે મૂર્તિમાં રહીને જોતા. મહારાજ પૂજારીના છળકપટ નહીં જોતા અને ભક્તિભાવ નહીં જોતા. હવાર વહેલો ઉઠીને વાગા ધરાવતો એનો ભક્તિભાવ હતો, પણ પછી સૂકો મેવો આવે, કંઈક આવે, પૈસા આવે, એનું આઘું પાછું કરે, એ છળકપટ હતું. ભગવાન બંનેને જોતા, પણ છળકપટ કરે એટલે ભગવાનને વાલું ના થાય. માટે ભગવાનનો ભક્ત હંમેશા નિષ્કપટી બને એવો અહીં આગળ સ્વામીનો કહેવાનો અભિપ્રાય છે. તેમાં સંશય લેસ મલાવો, પૂરણ પ્રતીતિ આનો રે. એમાં સંશય જ ના રાખશો સ્વામી, કે જો તમે ભગવાનની ભક્તિ નિષ્કપટ ભાવે કરશો, ભગવાનની અંદર લગ્ની લગાડીને જીવશો, તો સ્વામી કે ભગવાન રાજી 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 રાજી. સંશય કરવા જેવો જ નથી. મોટાનો મારેલો આ સિક્કો છે, કોઈ દી ફરે નહીં. મોટાએ મૂકેલો આ સિક્કો છે, કોઈ દિવસ ફરે નહીં. અને ઓહો, ભગવાન રાજી થઈ જાય આપણી ઉપર, ભગવાન અખંડ આપણી ઉપર રાજી રહે, ભગવાન જ્યારે આપણી હામું જોવે ત્યારે ભગવાનની છાતી ગજ ગજ ખીલે, એનાથી મોટું આપણું ભાગ્ય શું હોય. જે પુરુષોત્તમ નારાયણ અનંત મુક્તોની વચ્ચે રહ્યા છે, એવા પુરુષોત્તમ નારાયણ આપણને જોઈને રાજી થાય, એવા પુરુષોત્તમ નારાયણ એમની છાતી આપણને જોઈને ગજ ગજ ખીલે, આનાથી વધારે આપણા જીવનની સાર્થકતા કઈ હોય. રોજ જોયા કરો મહારાજને, કયા કરો, હે મહારાજ તમે રાજી થાવ એવું મને શીખવાડો, તમે રાજી થાવ એવો મને બુદ્ધિયોગ આપો, તમે કેવી રીતે રાજી થાવ પ્રભુ એવો બુદ્ધિયોગ મને આપો, એવું મને શીખવાડો, એવી મને શક્તિ આપો, એ માર્ગે ચાલવા માટેનો મને દ્રષ્ટિ આપો. હે સદગુરુદેવ તમે મારી પર રાજી થાવ, એ માર્ગે હું ચાલું એવી મને દ્રષ્ટિ અને શક્તિ આપો. રોજ ભગવાનને, ભગવાનના મોટા સત્પુરુષોને પ્રાર્થના કરવી. રાજી રહેજો એવું કહેવું ને, એના કરતાં રાજી થાય એવું કરવું ને બહુ સારું છે. રાજી રહેજો એ તો બરાબર છે, એ તો એક વિવેક માટે કહેવું જોઈએ, પરંતુ એ રાજી આપણી ઉપર રહે એવું આપણું વર્તન અને જીવન થાય, જેનાથી એમને અખંડ આપણી ઉપર રાજી પોરે. બસ આવું જે કરશે એને પૂરણ પદ મળશે. નિષ્કુળન સ્વામી કે એમાં સંશય રાખવા જેવો નથી. તેમાં સંશય લેસ મલાવો, પૂરણ પ્રતીતિ આનો રે. નિષ્કુળાનંદ કહે નિરદાવો, જેના જીવમાં જાનો રે. નિષ્કુળાન સ્વામી કે જેના જીવની અંદર નિરદાવો એટલે કોઈ દાવ પેચ નહીં હોય, જેના જીવમાં કોઈ દાવ પેચ રમત નહીં હોય, કોઈ સાથેનું કપટ નહીં હોય, સ્વામી કે એ પૂરણ પદને પામશે, પામશે ને પામશે જ. ભગવાનનો ભક્ત એવો રમતિયાળ ન જોઈએ, ભગવાનનો ભક્ત એવો ના જોઈએ કે કોઈને ચગડોળે ચડાવી દે. ભગવાનનો ભક્ત બીજા સાથે એટલો એવી રમત ના કરે, એવું કપટ ના કરે કે જેનાથી કોઈનું હૃદય તૂટી જાય. ભગવાનનો ભક્ત પારદર્શક જોઈએ, પારદર્શક અંદર એવો, બહાર બહાર એવો અંદર, એ ભગવાનના ભક્તનું લક્ષણ છે. ભગવાન સાથેના સંબંધનું એ જ લક્ષણ છે. જે ભગવાનને પોતામાં ધારી રાખે અને બીજામાં પણ ધારીને રહે, એનાથી કોની સાથે કપટ થાય, એ તો જોવે. ખામેવાળાના હૃદયમાં મહારાજ રહ્યા છે, એના હૃદયમાં રહીને મહારાજ મને જોવે છે, મારા હૃદયમાં રહીને મહારાજ જોવે છે. માટે સ્વામી કે આડું અવળું જો ના કરીએ અને આ સત્સંગમાં સીધે સીધા હાલ્યા જઈએ, કંઈ પણ આડું અવળું કર્યા વિના, તો ચોક્કસ ભગવાનના ધામ સુધી પહોંચી જવાય છે. એમાં કોઈ પ્રકારનો સંશય રાખવાનો નથી. આવું સ્વામી આગળ પદ 53માં આશીર્વાદ આપતા કહે છે, અને સાથે ઉપદેશ આપતા પણ આપણને સર્વને કહે છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ
સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.